હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે પોતાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે જો કે નિષ્ણાંતોના મતે માર્ચની જેમ આ માવઠું પણ લાંબુ ખેંચાશે નિષ્ણાંતોના અનુમાન પ્રમાણે આ માવઠું દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને વધુ અસર કરશે આપણે ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે પંદર એપ્રિલ સુધી માવઠું રહેવાની શક્યતા છે નિષ્ણાંતોનું આ અનુમાન છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર આ માવઠાની રહેશે તો વડોદરા સુરત ભરૂચ છોટાઉદેપુર મહુવા સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે એ પ્રકારની પણ વિગત આવી રહી છે જે રીતે આ માવઠાની અસર છે હવે સાથે સાથે એ પણ વાત કરી લે કે આજે કયા કયા વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે જે રીતે વાત કરીએ આજે આ જે વિસ્તારો આપણે બતાવી રહ્યા છે ભાવનગર પંચમહાલ દાહોદ બોટાદ અમરેલી રાજકોટ પોરબંદર અને કચ્છ આવા વિસ્તારો છે કે જ્યાં આજે આગાહી કરાઈ છે સામાન્ય વરસાદ રહેશે તો સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ આ વિસ્તારોમાં રહી શકે છે પ્રકારની આગાહી કરવામાં આવી છે આજે આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં આજે સામાન્ય વરસાદ રહી શકે છે આપણે બતાવી રહ્યા છે ગ્રાફિક્સના માધ્યમથી પોરબંદર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી પંચમહાલ દાહોદ અને કચ્છ આ વિસ્તારોમાં આજે વરસાદ રહી શકે છે